અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં માછીમારના હાથમાં ફૂટ્યો વિસ્ફોટક. ઉમરગામના અછારીમાં ઘટના બની છે. વિસ્ફોટક છૂટે તે પહેલા હાથમાં ફૂટ્યો હતો. હાથમાં વિસ્ફોટક ફૂટતા વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી. માછીમારને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે. માછલી પકડવાનો પ્રયાસ કરતા આ ઘટના બની હતી. હાથમાં વિસ્ફોટક ફૂટ્યો હતો. तो हवे बात दीपड़ा ना आतंकनी. नवसारी जिला में मानव पक्षी दीपड़ा की दहशत जोवा मळी रही छे. चिखली तालुका ना साडकपुर में दीपड़ाए युवती ने शिकार बनाव्या अने बाद में गाम में भयनो माहौल छवायो. दीपड़ा ना आटा फेरा वधता लोको हवे चिंता में मुकाया छे. पशुओं माटे घास लेवा जवामां पण लोको भय अनुभवे छे. वन विभाग द्वारा हाल पांजरू मुकवामां आव्यु छे, परंतु दीपड़ाना वधी रहेला आटा फेराथी अहींना लोकोना जीव ताळवे चोंटी गया छे. જે દિવસના જે ચાર કાપવા જવા માટે ઘાસ ને હું કાપવા માટે જે જાય છે, એ લોકોને બી મનમાં હવે ડર છે કે અમે કેવી રીતના ઘાસ કાપવા જાય અમારા ગાય ભેંસ માટે. સાંજે અમારા ઘરથી મેઇન રોડથી અમારું ફળિયું જે ખરું એક બીજું તે લગભગ અમારું એક કિલોમીટર અંતર છે. અંદર વચ્ચે કોઈ પણ ઘર નથી. ત્યાં બી એ દીપડો બે થી ત્રણ વાર દેખાવ પડ્યો છે એમ કે. હવે એ લોકોને જે અંધારે જવું તો કેવી રીતના જવું એ ડર એકદમ મનમાં બેસી ગયો લોકોને. જે પણ સરકારશ્રી તરફથી મળવાપાત્ર વળતર છે એ તમને એક બે દિવસમાં જ અમે રિપોર્ટના આધારે કરીને ચૂકવણું કરી આપીશું એમના પરિવારને, જેથી એમને પરિવારને સહાય મળી રહે. અને દીપડો જે પકડવા માટે અમે ત્યાં આગળ સ્થળ ઉપર બે જગ્યાએ અત્યારે હાલ પાંજરા ગોઠવેલા છે, અને જરૂર પડે તો વધુ પાંજરા પણ અમે ગોઠવી આપીશું. નવસારી જિલ્લામાં દિવસે ને દિવસે માનવભક્ષી દીપડાઓની દહેશત સામે આવી રહી છે. લોકોમાં ભયનો માહોલ છવાયો છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરવામાં આવે તો ત્રણ જેટલા દીપડાઓના વાહન અડફેરે મૃત્યુ થયા બાદ હવે માનવભક્ષી દીપડો માનવીઓ પર હુમલો કરતો થઈ ચૂક્યો છે. ગઈકાલે રાત્રિ દરમિયાન નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપુર ગામના પહાડ ફળિયામાં રહેતી 24 વર્ષીય યુવતી પર દીપડાએ હુમલો કરીને એને ખેતરમાં ખેંચી ગયો હતો અને એના કારણે યુવતીનું મૃત્યુ થયું છે. આપણે આ જે જગ્યા છે એ નવસારી જિલ્લાના સાદકપુર ગામની જે જગ્યા છે ત્યાં વન વિભાગ દ્વારા પાંજરું મૂકી દેવામાં આવ્યું છે દીપડાને પકડવા માટે. પરંતુ જે યુવતી છે યુવતી બચી નથી. યુવતીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ જે દ્રશ્ય છે ત્યાંના છે. આજે ઝાડ જે કલમ જે આંબાનું ઝાડ દેખાઈ રહ્યું છે એ ઝાડની ડાળી પર દીપડો આ 24 વર્ષે યુવતીને ખેંચીને ઉપર લઈ ગયો હતો અને યુવતીનો શિકાર કર્યો હતો. દીપડાને કારણે યુવતીનું મૃત્યુ થયું એ બાદ સાદકપુર ગામના લોકોમાં ભયનો માહોલ છે. સાથે નવસારી જિલ્લામાં પણ કેટલાય એવા ગામો છે કે જ્યાં માનવભક્ષી દીપડાનો લોકોમાં ભય સતાવી રહ્યો છે. ઘાસચારા માટે એટલે કે પશુઓ માટે ઘાસચારો લેવા માટે પણ લોકો ડરી રહ્યા છે. દિવસના જવા માટે પણ લોકો ડરી રહ્યા છે. પરંતુ વન વિભાગ ક્યારે જાગશે અને આ જે દીપડાઓ જે દહેશત છે એ દીપડાઓને પકડવાની જે નક્કર કામગીરીઓ છે એ ક્યારે કરશે એવા તમામ સવાલો સામે ઉઠી રહ્યા છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો હવે વાત શક્તિ ઉપાસનાના પર્વ નવરાત્રિની. માં આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. પહેલાનો અર્થે જ માઈ ભક્તો મંદિરમાં ઉમટી રહ્યા છે. અંબાજી, પાવાગઢ, ચોટીલા, ઉમિયાધામ, ખોડલધામ સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી છે. નવરાત્રિના અનોખા ઉત્સાહ સાથે સૌ કોઈ ભક્તિના રંગમાં રંગાયા છે. દૂર દૂરથી માતાજીના મંદિરોમાં માં આદ્યશક્તિની ઉપાસના કરતા ભક્તો દર્શન અર્થે પહોંચી રહ્યા છે. સમગ્ર રાજ્ય જાણે કે ભક્તિમય માહોલમાં રંગાયો હોય તેવા દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે. આજથી માતાજીના નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે રાજ્યના તમામ શક્તિપીઠોમાં
ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રીના પ્રથમ દિવસે યજમાનો મહેરામણ ઉમટ્યું છે. પાવાગઢમાં 1.5 લાખથી વધુ લોકોએ માં મહાકાળીના દર્શન કર્યા. યાત્રાધામ પાવાગઢમાં હૈયેથી હૈયું દળાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આજે સવારે 4 વાગ્યાથી મંદિરના કપાટ ખુલતાની સાથે ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે અને મંદિરના ગર્ભગૃહ અને પરિસરમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી રહી છે. આદ્યશક્તિ વા જગદંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. નવલા નોરતાના પ્રથમ દિવસે યાત્રાધામ પાવાગઢ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ત્યારે મા મહાકાળીની આરતીમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. મા મહાકાળીનું ડમરૂના તાલે વિશેષ આરતી પણ કરાઈ હતી. ઉજ્જૈનથી આવેલા મહાકાલ મંડળના 15 યુવકોએ માતાજીની આરતી કરી હતી. આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રી પર્વ દરમિયાન મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે આવતા હોય છે. આ તમામ ભક્તો માતાજીના સુખડીનો પ્રસાદ પોતાને ઘરે લઈ જવાની એક પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. જે બાબતને ધ્યાનમાં લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા હાલ સુખડીનો પ્રસાદ બનાવવાની કામગીરી 3 શિફ્ટમાં કરવામાં આવી રહી છે. અહીં અંદાજિત રોજના 50,000 સુખડી પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ સુખડીનો પ્રસાદ બનાવવા માટે વપરાશમાં લેવામાં આવતા ગાયનું ઘી, ગોળ અને ઘઉંનો લોટ આ તમામ બાબતોની ખરીદી મંદિર ટ્રસ્ટ દ્વારા પરીક્ષણ સાથે કરવામાં આવી રહી છે. તેમજ દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટે મંદિરમાં દર્શનના સમયમાં પણ વધારો કરાયો છે. રોજના 50,000 કરતા પણ વધારે પેકેટ પ્રસાદ અહીંયા તૈયાર થઈ રહ્યો છે. આમ તો સ્થળ અને જે જગ્યા છે અમારી પાસેની એ પ્રમાણે તો આ બધું ઓછું પડે, છતાં 3 શિફ્ટની અંદર પ્રસાદના પ્રોડક્શનનું કામ મંદિર ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવે છે. મંદિરના સમયમાં પણ વધારો કર્યો છે. સાંજના પણ મંદિર 1:30 સુધી ખુલ્લું રહેશે અને સવારે પણ મંદિર વહેલું ખુલશે, જેથી બધા જ સારી રીતે અને સરળતાથી દર્શનનો લાભ લઈ શકે. પોતાના જ કર્મચારીઓ છે એ જ સુખડી બનાવે છે અને ઓથોરાઇઝ જે ડીલરો હોય એમની પાસેથી જ દરેક પ્રકારનો જે કાચો સામાન હોય, ઘી, ગોળ કે પછી ઘઉં, દરેક વસ્તુ અમે ટેસ્ટિંગ કરાવેલી અને એ રીતની જ વાપરીએ છીએ. યાત્રાધામ શક્તિપીઠ ખાતે નવરાત્રીનું પર્વ શરૂ થઈ ગયું છે અને નવરાત્રીનું પર્વ શરૂ થતાં જ અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. આ ભક્તોના ઘોડાપુરની એક આસ્થા સાથે અહીંયાથી માતાજીનો પ્રસાદ લઈ જવામાં આવતો હોય છે. હાલ આપણે પ્રસાદ ઘરમાં છીએ, હું આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. અહીંયા પાવાગઢ મંદિર ખાતે સુખડીનો પ્રસાદ બનાવવામાં આવતો હોય છે અને આ સુખડીનો પ્રસાદ અહીંયાથી દરેક ભક્તજનો લઈ જતા હોય છે. એક અંદાજ પ્રમાણે રોજિંદા 50,000 જે પેકેટ છે સુખડીના તેનું વેચાણ થઈ રહ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, નવરાત્રી પર્વને અનુલક્ષીને મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા જે સુખડી બનાવવામાં ઉપયોગ લેવાતું ગાયનું ઘી, ગોળ અને લોટ સહિતની જે વસ્તુઓ છે તેનો જથ્થો એકત્રિત કરી દેવામાં આવે છે. સાથે સાથે અહીંયાની જો વાત કરવામાં આવે તો હાલ નવરાત્રીનો જે ભક્તોનો ધસારો છે તેઓને પહોંચી વળવા માટે 3 શિફ્ટમાં જે પ્રસાદ છે તે હાલ બનાવવામાં આવી રહ્યો છે. સાથે સાથે જ અહીંની જો વાત કરવામાં આવે તો અહીંયા જે પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે ત્યાં જે ચોખ્ખાઈ છે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અહીંયા જે પ્રસાદ પેકિંગ કરવામાં આવે છે તે માણસો દ્વારા હેન્ડગ્લોવ્સ, કેપ સહિતનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અહીં જે શુદ્ધતા છે તે કમ્પ્લેટ જાળવવામાં આવતી હોય એવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીંયાની જો વાત કરવામાં આવે તો જે પાવાગઢ મંદિરના ટ્રસ્ટી છે તેઓના જણાવ્યા અનુસાર અહીંયા પ્રસાદનો ઉપયોગ લેવાતો જે પણ વપરાશમાં લેવાતી જે પણ વસ્તુ છે તેને અગાઉથી જ પરીક્ષણ કરવામાં આવે છે અને પરીક્ષણ થયા બાદ જ અહીંયા ખરીદી કરવામાં આવે છે. જેથી તાજેતરમાં જે અંબાજી મંદિરના જે ચર્ચાઓ સામે આવી હતી તે ચર્ચાને પાવાગઢ મંદિર ખાતે કોઈ સ્થાન મળતું નથી અને પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પહેલાથી જ અહીંયા ચોકસાઈ રાખવામાં આવે છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ.
तो बोटादना गढ़ड़ा भक्ति करी छे तरफी गढ़ड़ा गोपीनाथ जी मंदिर में ठग भक्ते ठगाई करी छे मानता करवाना नाम में 200 ग्राम सोनू लई फरार थयो मंदिर प्रशासन ने पैसा लीधा पहला सोनू आपी दीधु काउंटर पर रूपया जमा करावानु कही अने भक्त फरार थयो पुलिसे अर्जी दाखल करी चोरी की तपास हाथ धरी छे। महिसागर में शिक्षके विद्यार्थी आचरेला दुष्कर्म मामलो न्यूज सिटी गुजराती की टीम जानवाड़ श्रीजी हाईस्कूल पहुंची एक मास अगाउ आचार्य तरीके चार्ज संभाळ्यो हतो आरोपी राजेश पटेले चार्ज संभाळ्यो हतो गई कालथी ज आरोपी राजेश पटेल शाळा में नथी फरक्यो आचार्य पहला जे शाळा में शिक्षक हता तेनी घटना तो आ साथे ज जानवर शाळा ने कोई विद्यार्थी नी नथी तेवू शिक्षक नु निवेदन सामे आव्यु छे शाळा ना शिक्षकोए पण आरोपी अने आचार्य सामे कड़क कार्यवाही नी मांग करवामां आवी छे आवा शिक्षको पर कड़क में कड़क सजा थवी जोईए तेवू शिक्षके निवेदन आप्यु छे। આ અમારી જે સ્કૂલ છે શ્રીજી હાઈસ્કૂલ જાનવડ એની એ સ્કૂલની કોઈ વિદ્યાર્થી કે શિક્ષક કે એની સાથે અમારે કોઈ અહીંનું કોઈ ઘટના નથી એ જે કંઈ ઘટના ઘટેલી છે એ લુણાવાડાની ઘટના છે અને શિક્ષક તરીકે કેટલાય સમયથી ફરજ બજાવતા હતા અને નવી નિમણૂક થયેલી છે એટલે ત્યાંની ઘટના છે। તો નશાકારક સિરપ બાદ હવે નશાકારક ચોકલેટ પણ ઝડપાઈ जामनगर में शंकास्पद चॉकलेट नो जत्थो झड़पायो छे शंकास्पद नशायुक्त चॉकलेट ना जत्था नी तपास करवामां आवी त्रण स्थलोए दरोड़ा पाड़वामां आव्या अने शंकास्पद जत्थो झड़पवामां आव्यो छे 31,000 नी किंमत नी 21,805 नंग शंकास्पद नशायुक्त चॉकलेट मळी आवी छे नशाकारक सीरप बाद हवे नशाकारक चॉकलेट पण मळी आवी तो जामनगर में नशाकारक चॉकलेट नो जत्थो झड़पायो छे दिग्विजय प्लॉट विस्तार में त्रण स्थलों नशाकारक चॉकलेट झड़पाई है सौथी 21,000 थी वधु नांग शंकास्पद चॉकलेट जप्त करी है पाननी दुकाने और गोडाउन में 34,000 थी वधुनी किंमत मुद्दा माल जप्त करवामां आव्यो उमंग पान एंड कोल्ड ड्रिंक पाल पाननी दुकानों में शंकास्पद चॉकलेट जत्थो जप्त कर्यो छे आ समग्र मामले पोलीसे वधु कार्यवाही पण हाथ धरी छे। જનરલી એવી રીતે જાણવા મળ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ કે જે જગ્યાએ પહેલાં જે આપણે ગાંજા અને નશાકારક NDPSના કન્ટેન્ટનું જે રીતે પહેલાં મળતું